વિપુલાચલ, રત્નાગીરી, ઉદયગીરી, શ્રવણગીરી, એવા એ જે નામના 5 જૈન મંદિરો છે. એના પછી આપણે આવી વાત આવું કદાચ તમને પૂછાય કે ભાઈ અમુક જે 4-5 જૈન મંદિરોના નામ આપો, ત્યારે તમે એમાં લખી શકો છો કે રાજગુરુમાં વૈભવ, બી વિપુલાચલ, રત્નાગીરી, ઉદયગીરી, શ્રવણગીરી, બરાબર, એ જૈન મંદિરો છે. સમેત શિખરજી એટલે કે બિહાર સિદ્ધ ક્ષેત્ર એ પોતે પણ એક જૈન તીર્થધામ આવેલું છે, એને મધુવન પણ કહેવામાં આવે છે. પછી આપણે વાત કરીએ જૈન મંદિરોમાં આદિનાથ જે ભગવાન છે અને એના બીજા 20 તીર્થ જે નિર્માણ પામ્યા હતા એ પણ છે. અભિનંદનનાથજી, પાર્શ્વનાથજી એ પણ જૈન મંદિરો આવેલા છે. ભગવાન મહાવીર પધારેલા, અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા, બરાબર. આ બધું જે ગુજરાતમાં જૈન મંદિરો છે, સૌથી વધારે આપણે વાત કરીએ તો સૌથી વધારે જૈન મંદિરો ક્યાંય હોય તો પાલિતાણામાં રહેલા છે. પાલિતાણામાં 5 જે મંદિર છે એ સંખેશ્વરમાં છે. રાજસ્થાનમાં આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં માઉન્ટ આબુના જે દેલવાડાના દેરા છે એનું નામ તમે સાંભળ્યું હશે. રાણકપુરના જે જૈન મંદિરો છે એનું બાંધકામ, એનું કોતરકામ, એની કલા કારીગરી, બરાબર, આ બધું શિલ્પ કલાકામ છે. તે એમ કહેવાય બે નમૂન જે છે એ અદ્ભુત એનું જે કૌશલ્ય છે. ખાસ કરીને આબુ જે છે એના ઉપર જે દેલવાડાના જે દેરા છે એ ગુજરાતના મંત્રી એવું કહેવાય છે કે વિમલ શાહ, બરાબર, એમણે બંધાવ્યું હતું. વિમલ વસહી અને એના બીજા જે મંત્રી હતા વસ્તુપાટ અને લુણ વસહી નામના દેવાલય છે એ અજોડ કારીગરી માટે સૌથી વધારે પ્રખ્યાત છે. વિમલ શાહ અને વસ્તુપાટ, બરાબર. વિમલ શાહ શું બંધાવ્યું હતું તો વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાટ એમણે લુણ વસહી નામના બે દેવાલયો છે એમ કહેવાય છે. બે જોડ, બે નમૂન જે છે એ કલા કારીગરી માટે પ્રખ્યાત છે, બરાબર. કેમ કે એનું જે આરસ પહાડ છે, એની બારીકાઈ છે, એની મનોરમતા છે, એનું શિલ્પકામ છે એ માત્ર આપણા ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વભરમાં એ પોતે પ્રસિદ્ધિ પામેલું છે. એટલે આપણે આજે ધર્મના મંદિરની વાત કરીએ છીએ એ આપણા ભારતની સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ એક ભેટ છે, યાદગાર ભેટ છે, બરાબર. જે જૈન મંદિરો છે આખા વિશ્વમાં શિલ્પ અને સ્થાપત્ય કલા માટે હવે આપણે મોઢેરાના સૂર્ય મંદિરની વાત કરીએ તો તમે મોઢેરાનું સૂર્ય મંદિર છે એના વિશે સાંભળેલું છે, તમે પણ ત્યાં ગયા પણ હશો, બરાબર. તો આપણે મોઢેરાના સૂર્ય આ પ્રશ્ન આયમ કે છે મોઢેરાનું સૂર્ય મંદિર અવારનવાર આ જે પ્રશ્ન છે વારંવાર પૂછાય છે. આપણે તમને ઘણી વાર એમ કે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો ગુજરાતમાં આવેલું છે, બરાબર. કયા જિલ્લામાં તો મહેસાણા જિલ્લામાં, એટલે મહેસાણામાં જિલ્લામાં મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. અને આ સૂર્ય મંદિર એમ કહેવાય છે 1026 સાલમાં સોલંકી યુગના રાજદીપ ભીમદેવ પહેલો, ભીમદેવ પ્રથમ છે એના શાસનકાળમાં એમ કહેવાય છે બંધાવ્યું. ફરીથી એક વાર આપણને ટૂંકો પ્રશ્ન અને આયમી પ્રશ્ન છે એટલે પૂછાઈ શકે કે ક્યાં આવેલું છે તો આપણા મહેસાણા છે, ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા સૂર્ય મંદિર આવેલું છે. કઈ સાલમાં 1026 સાલમાં કયા રાજાના જળકુંડ આપેલું છે, બરાબર. એ જળકુંડમાં
ઇસ્લામ નામની જે મસ્જિદ છે એને કોણે બંધાવી હતી ત્યારે તમે લખી શકો છો કે કુતુબુદ્દીન ઐબકે. બરાબર, કુતુબ મિનારની રચના કોણે કરી હતી? તો કુતુબુદ્દીન ઐબકે. બરાબર, તો આ જે કુતુબુદ્દીન ઐબક છે ને એણે બંધાવેલા એક ઢાઈ દિનકા ઝોપડા, ઢાઈ દિનકા ઝોપડા. તો આપણે એમ કે ઢાઈ દિનકા ઝોપડા શું છે? એ ઢાઈ દિનકા ઝોપડા નામની એક મસ્જિદ છે, એ પણ કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં બંધાવેલ છે, અજમેરમાં છે. બરાબર, પછી હવે આપણે બીજા પ્રાંતની વાત કરીએ, બંગાળ. બંગાળ પ્રાંતમાં આપણે જોઈએ ને તો એમાં પંડુઆ નામનું જે સ્થળ છે, કયું? પંડુઆ નામનું સ્થળ છે, એના ઉપર અદીના મસ્જિદ છે, એ જલાલુદ્દીન મોહમ્મદ શાહનો જે મકબરો છે, તાંતીપાડાની મસ્જિદ છે, આ બધાનું નિર્માણ છે એ બંગાળમાં થયેલું છે. બીજા જે સ્થાપત્યના ક્ષેત્રે પ્રાંતે પોતાની અલગ અલગ ઘણી બધી વિશેષતાઓ બતાવેલી છે, વિકસાવી છે. હવે જૌનપુરની વાત કરીએ તો જૌનપુરમાં શું છે? તુર્કી જે સુલતાનો હતા એણે અટાલા મસ્જિદ બંધાવી હતી. કઈ મસ્જિદ? અટાલા મસ્જિદ તુર્કી સુલતાનો બંધાવી હતી. પછી ગુંબજ, ગુંબજની આસપાસ સુંદર એવા કલાત્મક ઝાડી, એની દિવાલ, એની છત, બરાબર, એમાં કમળ સહિત અલગ અલગ પ્રકારની ભારતીય સંસ્કૃતિનું આકૃતિઓનું નિર્માણ કરવામાં આવેલું છે. માળવાની વાત કરીએ તો સુલતાનના રક્ષણમાં જે માંડની ઇમારતો છે એ પણ એક અલગ વિશિષ્ટતા ધરાવે છે. હવે કારણ કે અહીંયા જોવો ને તો ઘણા બધા મકબરાઓ નિર્માણ ત્યાં કર્યું છે, ઘણી બધી એવી ઇમારતો છે, એનું પ્રભાવશાળી ગુંબજ છે, મારી છે, આપણું નક્શેદાર કર્યું છે, કોસંગના શાહનો મકબરો, સંપૂર્ણ આ રસ્તે બધું એને સુશોભિત કરી દેવાનું. આપણા સ્થાપત્ય કલાના ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત રહેલા છે. અન્ય પ્રાંતોમાં આપણે જોઈએ તો બીજા છે, જેમ કે કાશ્મીર છે, કંગુર ખુરજ, બહમની સુલતાનો એ કહેવાય છે, બિડર, ગુલબર્ગની અને ઘણી બધી ઇમારતો એ લોકો એ સમયમાં મહમૂદ ગવાની એણે મદ્રેસા, બીજાપુર ગોળ ગુંબજ છે, વિજયનગર સામ્રાજ્ય છે એની સ્થાપત્ય કલા છે, વિઠ્ઠલ સ્વામી, હજારાના મંદિર, ગોપુરમ, આવું ઘણું બધું જે છે બીજા અલગ અલગ પ્રાંત.